મેં સારવાર 5/1/2023 કરાવી છે, પણ આજે મને બહુ સારું છે ને બેસવામાં તકલીફ નથી, ચાલવામાં તકલીફ નથી, સુવાય છે કમ્પ્લીટ, દુખાવો સીડી ધીમે ધીમે સીડી ચડી ઉતરી શકું છું, પછી બેસી શકું છું શાંતિથી, કૂવામાં કોઈ તકલીફ નહીં, ચાલવામાં નહીં અને દુખાવો બિલકુલ નહીં. વિડિયો કો લાઈક કરે, હમારી ચેનલ કો સબસ્ક્રાઇબ કરે ઓર બેલ આઇકન જરૂર પ્રેસ કરે, હમારી ન્યુ વિડિયો સબસે પહેલે દેખને કે લિયે. મારું નામ ગોપાલભાઈ મોહનભાઈ લાપાણી, મારી ઉંમર 60 વર્ષ છે, રહેવાનું બોટાદ જિલ્લાના રાણપુર તાલુકો વ્યાજલકા ગામ. મને દુખાવો સતત 5 વર્ષથી છે, સવારમાં ઊભો થયો એટલે ઊભું ન રહેવાય, હલાય નહીં, આ કમર દુખે, પછી આખો પગ સઠેઠ નીચે હુજીને અતિશય ફાટે, એમ ઊભું ન રહેવાય, હલાય નહીં, તોડ થાય, પગ ફાટે. પછી ઘણી દવા કરાવી, પહેલાં તો ડૉક્ટરની દવા 4-5 જગ્યાએ લીધી, પછી દેશી દવામાં 3 વાર બગાડ્યા, પણ કોઈ રિઝલ્ટ ન આવ્યું, રાહત થાય થોડી પણ. પછી આ યુટ્યુબમાં જોતો હતો, સાહેબનો વિડીયો જોયો એટલે ફોન કર્યો, તો સાહેબ કે આવી જાઓ રિપોર્ટ કરીને કહું હું જોઈ. પછી સાહેબે રિપોર્ટ કર્યો તો કે ઓપરેશન કરવું પડે ફરજિયાત, આમાં એ ઓપરેશનનો ડર હતો મને, મારા ભાઈએ ઓપરેશન કરાવ્યું હતું આજથી 4 વાર પહેલાં, પણ એ બહુ હેરાન થયો, એને ઇન્ફેક્શન લાગી ગયું ને ટાંકામાં, એટલે બહુ લાંબો સમય એને બોલી છું, મેં ઓપરેશન નથી કરાવવું. પછી સાહેબ કે આપણે એવું નહીં, લેસરથીનું ઓપરેશન કરવી છે તો કરાવી નાખવી. પછી ઓપરેશન કરાવ્યા પછી તો બહુ સારું છે, કોઈ જાતનો દુખાવો નહીં ક્યાંય, અને અત્યારે ગમે એમ શીડી સડું હાલું, કોઈ જાતનો દુખાવો નહીં, કોઈ જાતનું ટેન્શન નહીં. પહેલાં તો બહુ તકલીફ, રાતે ઊંઘ ન આવે, સવારે ઊભું થયું તોય તકલીફ, હુઆ તોય તકલીફ, બેસી ચાલવામાં તકલીફ પડે, બેસી ન શકાય, બેસી બેઠા હોય તો ઊભું ન થઈ શકાય, પછી ચાલ શું કહેવાય, બેઠા હોય તો તરત સુઈ જવું પડે, બેસી ન શકાય, ના ટુ વ્હીલમાં તો બેસતો જ નહોતો, બેસું તો પછી 2 દિવસ સુધી સતત સુઈ રહેવું પડે. અમે અહીંયા ત્યારે સ્ટાફનું વર્તન બહુ સારું, બેનનું એનું બહુ વર્ચસ્વ બહુ સારું, અને સ્ટાફનું મને ગમ્યું બધું, અને સાહેબનું શું કહેવાય, આ યુગનું ભગવાન કહેવાય મારા માટે, એને કર બહુ હેરાન થયો હું ઘણા સમયથી, પણ હવે એકદમ સારું છે. મેં સારવાર 5/1/2023 કરાવી છે, પણ આજે મને બહુ સારું છે, ને બેસવામાં તકલીફ નથી, ચાલવામાં તકલીફ નથી, સુવાય છે કમ્પ્લીટ, દુખાવો સીડી ધીમે ધીમે સીડી ચડી ઉતરી શકું છું, પછી બેસી શકું છું શાંતિથી, કૂવામાં કોઈ તકલીફ નહીં, ચાલવામાં નહીં અને દુખાવો બિલકુલ નહીં. 5 તારીખે ઓપરેશન કરાવ્યું ને 6 તારીખે બપોરે અમને રજા આપી, પણ તોય હું એ ગાડીમાં જ ગયો હતો, ઘરે બેસી નથી. ઓપરેશન કરાયા પછી જ દુખાવો ઓછો થઈ ગયો હતો. મારા જેવી તકલીફ મારા ભાણા, મારા ફૈબાનો ભાણો છે એને છે, અને એને એપોઇન્ટમેન્ટ લઈ લીધેલી છે, બતાવી ગયો, રિપોર્ટ કરાવી નાખે છે, અને 4-5 દિવસ પછી આવે છે. એને મેં કીધું આજ ઓપરેશન કરાવાય અને આ સાહેબ પાસે જ કરાવાય, અને ગમે એને તકલીફ હોય, આ વસ્તુ આવી તકલીફ હોય તો અહીંયા જ કરાવાય, લિવેલમાં જ કરાવાય. જો ઓપરેશન માટે કોઈ ડરવાની જરૂર નથી, મને ડર હતો જ તે, પણ ઓપરેશન કરાયા પછી એમ થયું કે આ વસ્તુ તો નોર્મલ છે, ઓપરેશન એટલે કોઈ કંઈ તકલીફ છે જ નહીં, અને ગમે એને તકલીફ આવી હોય તો ઓપરેશન વિના સંકોચે કરાવાય. પહેલાં હું ત્રાસો ચાલતો હતો આવી રીતે, આમ બહુ સીધું ચલાતું જ નહોતું, ગમે એવી ટ્રાય કરતો સીધું નથી ચાલી શકતો, પણ અત્યારે તો એકદમ સીધું ચલાય છે, અને આમ ચાલવામાં નોર્મલ મને ખાલી હાલું એવું લાગે છે, અને પહેલાં તો આમ વજન ઉશ્કો હોય ને આખું શરીર બોજવાળું હોય ને એવી રીતે આમ શું કહેવાય તકલીફવાળું હલાતું હતું, હાલવામાં તો એમ થાય હાલવું જ નથી, ઊભું રહી જવું છે એવું થાય, વધીને 5 મિનિટ 10 મિનિટમાં થાકી જતો હતો, અને અત્યારે કલાક હાલું તો થાક, કોઈ જાતનો દુખાવો નહીં, થાક નહીં. જો આજે મેં આ કંઈ ટ્રીટમેન્ટ કરાવી મને સારું છે એ બદલ સાહેબનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, અને સાહેબની ટીમને પણ ધન્યવાદ કે એમનું વર્ચસ્વ બહુ સારું છે અને ખૂબ શાંતિવાળું છે, કોઈ તકલીફ નહીં, કોઈ પણ આવે એને એકદમ શાંતિથી જવાબ આપે છે. ખૂબ ખૂબ ધન્યવાદ હોસ્પિટલના સ્ટાફને, સાહેબને. નાઉ આઈ એમ લિવ વેલ.